खरेखर आम तो संत समागम माटे हरिद्वार के ऋषिकेश के गिरनार के हिमालय में आपड़े जवू पड़े, आजे तो संत सरोवर आपना ते आव्यु छे। अने खूब मोटी संख्या में संतो श्रावण छे, दरेक संतो आश्रमो संभाळे छे, दरेक संतो मंदिर संभाळे छे, मठ संभाळे छे, पोताना हजारों लाखों शिष्यों छे, छता बधुं जतुं करीने आजे बीएपीएस ना आमंत्रणनो स्वीकार करीने आजे अहींया पधार्या छे। भारत साधु समाजना महामंत्री हरि नारायणनजी बोल्या हता के प्रमुख स्वामी महाराजनी हुं संत शिरोमणि गणुं छुं, अने प्रमुख स्वामी केवल स्वामीनारायण संप्रदायना नथी, ए तो समस्त भारत साधु समाजना प्रमुख छे, आवुं महामंत्री हरि नारायणनजी बोल्या हता। सत्य मित्रानंद गिरिजी बोल्या के प्रमुख स्वामीजी माटे एक बे पुस्तको नहीं पण भविष्य में ग्रंथों ना ग्रंथों आरक्षित राखवा पड़शे। मेरा सौभाग्य था 2013 में सारंगपुर में परम पूज्यपाद प्रमुख स्वामी महाराज का दर्शन मुझे करने का सौभाग्य मिला था। मैं मेरा जीवन का एक भाग्य समझता हूँ। और जब तक हमारा साधु समाज अक्षुण रहेगा, जागरूक रहेगा, तब तक हमारा भारत श्रेष्ठ था, श्रेष्ठ है और श्रेष्ठ रहेगा। स्वामी जी हमारे बीच ही विराजमान है, ऐसा लग रहा है जैसे शीतलता हमें प्रदान कर रहे हैं, आनंद प्रदान कर रहे हैं और आशीर्वाद प्रदान कर रहे हैं। જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ને અહીંયા પધરામણી થઈ હોય અને હું ન આવ્યો હોય એવો આ દિવસ સુધીનો હજી એક પણ પ્રસંગ નહોતો। દર્શન કોઈએ કોઈના કર્યા નથી, દર્શન તો એના નામના અવતરણાય પ્રમુખ સ્વામી મહારાજ હતા, એને આપણે ભગવાન માનીએ છીએ કે ભગવાનને સક્ષમ કાર્યો એમણે કર્યા છે। परम पूज्य प्रमुख स्वामी की बात करूँ, घनी वक्त बापू ने गोंडल में जोया, राजकोट में जोया, अहमदाबाद में जोया, पर आज सुधी में आवा महापुरुष ने दर्शन कर्या नहीं, जेनी अंदर सहनशीलता, संतों प्रत्ये प्रेम, भक्तों प्रत्ये प्रेम, बालकों ने खूब प्रेम करता बापू, अने हमेशा गमे ते तमे समय जाओ बापू हसता चेहरा हो। अपना बापा ने 100मी शताब्दी महोत्सव उजवो छे, अने ए महोत्सव ने आपड़ी एक अंजलि एक आहुति मळे, आ सत्संग रूपी पोषण आपी अने एक शक्ति पूरी पाड़े छे, एवी आपड़ा आ सत्संगना माँ कोई ने कहेवाय तो पूज्य डॉक्टर स्वामी ने कहेवा पड़े। કે પંચ મહાભૂતના શરીર સાથે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે નથી,
પણ એની દિવ્ય ચેતના આપણી વચ્ચે છે, આ એની પુરાવો છે. પ્રમુખ સ્વામીનું જીવન તમે જુઓ તો નાનો માણસ હોય તો ભલે, મોટો માણસ હોય તો ભલે, એનું જીવન તંત્રે સારું હતું. મારે 91-92માં એની મુલાકાત થઈ, 91-92ની વાત કરું છું, ત્યારે હું નીચે બેઠો હતો. મેં માથે બાંધ્યું હતું, માથું બાંધ્યું હતું કે આ તિલક કર્યું હતું, સાલ હતી. મેં પૂછ્યું કે આ કોણ છે, તો કે અમારા મંદિરના પૂજારી, રામજી મંદિરના પૂજારી છે. તો કે તમે નીચે બેસવા દેવાય, સ્ટેજ ઉપર મોકલો. મને એમ થયું સાધુની કદરતા હોવી હોય તો એને આવું અભિમાન નહીં, હું સાધુ છું અને બીજા નીચા બેસે, બીજા નહીં, મારી સાથે જ બેસે, આવું એનું જીવન હતું પ્રમુખ સ્વામી મહારાજનું. અને અમે એના રસોડે પણ અમને જમવા લઈ ગયા, એને અલગથી ન જમાડો, અમારા રસોડામાં જમવા આપો. અમે એની સાથે 3 દિવસ પાળણ હતી, 3 દિવસની અંદર તમને એની અમને જમવા આપ્યું, 3 દિવસની અમને ભેટ પૂજા આપી, સાલો ઢાળીને પ્રમુખ સ્વામી અમને આશીર્વાદ આપ્યો. ઘણા અમારા બાપુજી હતા, તેને કીધું કે આ છોકરો કંઈક થશે. એ મારું ભણતર હતું, 8મામાં ભણતો હતો. આ છોકરો કંઈક ધગસવારો છે, આ કંઈક આગળ નીકળશે. એટલે એ પ્રભુ સ્વામી આશીર્વાદથી અત્યારે હું આ દરજે હોય છું. સાલંગપુર ગયા હતા, ત્યાં સ્વામીજીના દર્શન થયા હતા, મુલાકાત થઈ હતી. અને ઉનકા એક બે શબ્દ એવા છે, ગમે કોઈ ભક્ત ગયા હોય કે ગમે કોઈ સંત ગયા હોય, ધર્મના આચરણ કરો, ભગવાન તમારા બધાને સુખી રાખશે. એને સૌનો આશીર્વાદ એક જ આપવા. અને કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ હોય કે નાના માણા હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય, કોઈ બયસ હોય, એને પ્રત્યે કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. મૂળ સનાતન સંસ્કૃતિને સંતોને જે સ્વભાવ હોવો જોઈએ, એવા અદ્ભુત આત્મનો જ્ઞાન સ્વભાવ એવો હતો, જ્ઞાન એવો હતો. અને સંતોના આશીર્વાદ રૂપે આજે અમારા દેશમાં સંતોના આશીર્વાદ ને માર્ગદર્શન ઉપર અમારી સંસ્કૃતિ ટકી છે અને સુખી છે. પ્રમુખ સ્વામી મહારાજ એ વિશ્વના જે દિવ્ય પુરુષોમાંના એક કહી શકો તમે. એમની સાથેનો મારા પણ ઘણા અનુભવ છે. અમે જ્યારે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ 2016માં જ્યારે દિલ્હી ખાતે થઈ રહ્યું હતું, ત્યારે ગુરુદેવનો પણ વિશેષ આગ્રહ હતો કે એમને પધારે. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુરુદેવના ખૂબ જ નજીક હતા અને એમનો વિશેષ સ્નેહ મેં જોયેલો છે એમની વચ્ચે. અને પ્રમુખ સ્વામી મહારાજ એ એક ઉદાહરણ હતા કે સમાજની અંદર એક વ્યક્તિ કેટલું બધું કરી શકે, કેટલી બધી દિવ્યતા ફેલાવી શકે, કેટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન લઈ આવી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા માટે વિશ્વના એક આદર્શ અને એક મહાન સંત રહ્યા છે. અને એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ ભલે સદેહ નથી, પણ એમના આશીર્વાદ હું જોઈ રહ્યો છું કે દરેક સંતો ઉપર અને દરેક સ્વામિનારાયણના સંતોને હું જ્યારે જોઉં છું ત્યારે મને પ્રમુખ સ્વામી મહારાજના એમાં ઝલક મહેસૂસ થાય છે. અને મને બહુ આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર આટલો સરસ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ મંદિરોની સ્થાપના કરી અને આખા દેશમાં વિશ્વમાં ડંકો બજાવ્યો છે અને સાધુ સંતોએ ધર્મની રક્ષા કરવા માટે બધાએ એક રહેવું એવી પ્રમુખ સ્વામીને બધાની ભાવના છે. મારું સદભાગ્ય નથી થયું કે આ ચક્ષુ દ્વારા મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, પણ એમની મહિમા, એમના આ સંસ્થાઓ દ્વારા વિવિધ સમાજના ક્ષેત્રમાં થતા સેવા કાર્યો અને આપણી સંસ્કૃતિ માટે જે બધું કરે છે એના દ્વારા એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ સંત ન હતા, એ પરમ સંત હતા. એ તો લોખંડને પણ પારસમણી બનાવી દે છે, કાંચન નથી બનાવતું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે આ યુગ એ ધર્મ પરિવર્તનનો નહીં પણ જીવન પરિવર્તનનો છે. આપણે આપણું જીવન પરિવર્તન કરવાનું છે. એમણે દાસ થઈને રહ્યા છે, સંસ્થાના પ્રમુખ હતા,
પણ કાર્યની રીતે એમને પ્રસંગો વાંચો અને સાંભળો તો ખ્યાલ આવે કે દાસ થઈને રહ્યા છે. અને યોગીજી મહારાજે કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજના હાથે 700 સાધુ થશે, પણ એ 700નો આંક વટાવી ગયા. કે ભગવાનને કેન્દ્રમાં રાખવા, સંતને કેન્દ્રમાં રાખવા, મંદિરને કેન્દ્રમાં રાખવું અને પછી આપણું કાર્ય કરવું, એ માટે બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના.